ચેપ્ટર ત્રણમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકમાં દાખલા નંબર સાત એક દ્વિચલ માહિતી માટે નીચે આપેલી માહિતી પરથી બે ચલ એક્સ અને વાય વચ્ચેના સહસંબંધાક શોધો અહીં આગળ દ્વિચલ માહિતી અંગેની ડાયરેક્ટ એટલે કે સીધી વિગતો આપેલી છે એનની કિંમત આપી છે પચીસ સીગમાં એક્સ વાયની કિંમત આપેલી છે પંચ્યાસી સીગમાં એક્સ આપેલા છે પચાસ સીગમાં વાય આપેલા છે ચાલીસ ત્યાર પછી સીગમાં એક્સ આપેલા છે એકસો ને સોળ સીગમાં વાય સ્ક્વેર આપેલા છે એક એસી અને આપણને આર શોધો સહસંબંધાક શોધો એમ કહ્યું છે તો મિત્રો આપણે સૌથી પ્રથમ એ જુઓ કે આપેલી જે વિગતો છે રકમ જે આપેલી છે એમાં ગુણન પ્રગાતનુ કયું સૂત્ર સેટ થાય છે ત્યાર પછી એ સૂત્રના આધારે આપણે કિંમતો મૂકીશું તો અહીંયા આગળ ગુણન પ્રગાતનું સૂત્ર એન ઇન્ટુ સીગમાં એક્સ વાય માઇનસ સીગમા એક્સ ઇન્ટુ સીગમાં વાય છેદમાં વર્ગમૂળમાં એન ઇન્ટુ સીગમાં એક્સ સ્ક્વેર માઇનસ સિગમા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ બીજા વર્ગમૂળમાં એન ઇન્ટુ સીગમાં વાય સ્ક્વેર માઇનસ સીગમાં વાયનું હોલ સ્ક્વેર આ સૂત્ર સેટ થાય છે એટલે આપણે આ સૂત્ર લખીએ છીએ હવે સૂત્ર લખ્યા પછી સીધે સીધી સૂત્રની અંદર આપેલ જે કિંમતો છે એ એની કિંમતો આપણે મૂકીએ છીએ એન બરાબર પચીસ સીગમાં એક્સ વાય બરાબર પંચ્યાસી આ કિંમતો આપણે એ જ રીતે ક્રમબદ્ધ મૂકેલી છે કે જે અંશમાં સીધે સીધી સેટ થાય છે માઇનસ

હવે આ કિંમતોને ગુણતા અને સાદુરૂપ આપતા પચીસ ગુણ્યા પંચ્યાસી બરાબર એકવીસો પચીસ માઇનસ પચાસ ગુણ્યા ચાલીસ બે હજાર છેદમાં પચીસ ગુણ્યા એકસો સોળ કરીએ છીએ એટલે બે હજાર નવસો માઇનસ પચાસનો વર્ગ એટલે કે પચીસો બીજા વર્ગમૂળમાં પચીસ ગુણ્યા એંસી એટલે કે બે હજાર થશે અને ચાલીસનો વર્ગ સોળસો મળે છે હવે ત્યાર પછીનું સ્ટેપ એકવીસો પચીસ માઇનસ બે હજાર બરાબર અંશમાં એકસો પચીસ વર્ગમૂળમાં ઓગણત્રીસો માઇનસ પચીસો એટલે કે વર્ગમૂળમાં ચારસો ઇન્ટુ બીજા વર્ગમૂળમાં બે હજાર માઇનસ સોળસો એટલે કે વર્ગમૂળમાં ચારસો એકસો પચીસ અંશમાં છેદમાં ચારસો ગુણ્યા ચારસો એટલે કે એક લાખ સાહીઠ હજાર એનું વર્ગમૂળ ત્યાર પછી એકસો પચીસ છેદમાં એક લાખ સાહીઠ હજારનું વર્ગમૂળ કરતા આપણને મળશે રૂપિયા ચારસો અને અંતમાં એકસો પચીસ ભાગે ચારસો કેલ્શિયનની મદદથી આપણો જવાબ થશે જીરો પોઈન્ટ એકત્રીસ આ સહસંબંધાક આપેલ બે ચલ વચ્ચેનો આપણને મળે છે બોક્સ બનાવો જવાબ લખો પરીક્ષાની અંદર ચોક્કસ પદ્ધતિ અપનાવશો તો અવશ્ય સારું રિઝલ્ટ લાવી શકાય છે